તો હલો દોસ્તો, હું કિશન રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના ઇમ્પોર્ટન્ટ સેશનમાં. તો દોસ્તો, તાજેતરમાં જ દેશભરમાં મુસ્લિમ સમુદાયના મોટા તહેવારોમાંથી એક ગણાતો એવો મોહરમની ઉજવણી થઈ છે. તો મિત્રો, શા માટે મનાવવામાં આવે છે મોહરમ, તેની પાછળનું કારણ શું છે, તેની પાછળની કહાણી શું છે, તેના વિશે આજે હું તમને જણાવીશ. તો દોસ્તો, ઇસ્લામિક માન્યતાઓ મુજબ ઇરાકમાં યદીજ નામનો એક ક્રૂર વ્યક્તિ રહેતો હતો. તેની ઈચ્છા હતી કે હઝરત ઇમામ હુસેન તેને જૂથમાં સામેલ થઈ જાય, પરંતુ તેમને એ જરાય મંજૂર નહોતું. ત્યારબાદ યઝિદના ફેલાઈ રહેલા પ્રકોપને રોકવા માટે હઝરત સાહેબે તેના વિરુદ્ધ યુદ્ધ છેડી દીધું અને પેગંબરે ઇસ્લામ હઝરત મોહમ્મદના પૌત્ર હઝરત ઇમામ હુસેને કરબલામાં પરિવાર અને તમામ હિજિત મિત્રો સાથે શહીદ થઈ ગયા. ધર્મની રક્ષાવાળા તહેવાર મોહરમ માતમ મનાવવામાં અને ધર્મની રક્ષા કરનાર હઝરત ઇમામની યાદમાં મનાવવામાં આવે છે. મોહરમ મહિનામાં મુસ્લિમ સમુદાય લોકો પોતાની ખુશીનો ત્યાગ કરીને શોક મનાવે છે. એક માન્યતા મુજબ શિયા મુસ્લિમો તાજિયા દ્વારા પોતાના પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપે છે અને મોહરમના 10 દિવસ સુધી વાસ, લાકડીઓ અને અન્ય સજાવટોના સામાનથી તેને સજાવવામાં આવે છે અને 11મા દિવસે તેને બહાર કાઢવામાં આવે છે અને ત્યારબાદ રસ્તા પર ફેરવવામાં આવે છે.